નમસ્કાર બાળમિત્રો મિત્રો સીએસ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ધોરણ ત્રણ ગણિત સ્વઅધ્યન પોથી પાઠ એકનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું અહીંથી તમારે જોઈ જવાબ સમજવાના છે અને પછી તમારી મૌલિકતા મુજબ તેના જવાબ લખવાના છે તો ચાલો જોઈએ પાઠ એક ક્યાંથી જોવું પ્રશ્ન પહેલો નીચેના ચિત્રો મેળવવા વસ્તુઓને ક્યાંથી જોવામાં આવી હશે સાચા શબ્દની નીચે લીટી કરો અહીં પહેલું મોટરનું ચિત્ર છે તો એવું ચિત્ર આગળથી પાછળથી કે ઉપરથી દેખાશે તો સાચા જવાબ નીચે આપણે લીટી કરવાની છે તો અહીંયા આવું ચિત્ર ઉપરથી દેખાશે બીજી મોટર છે તો એ ચિત્ર પાછળથી દેખાશે એવું ઉપરથી કે સામેથી તો આવું ચિત્ર છે એ સામેથી દેખાશે ત્રીજું મોટર આપેલી છે તો એ આગળથી આપણને એ મુજબ દેખાશે ચોથો છે એક વર્ગખંડનું ચિત્ર આપેલું છે એમાં શિક્ષક અને બાળકો છે એને બિલાડી ઉપરથી જોઈ રહી છે એવું ચિત્ર આપણને દેખાય છે તો આમાં આપણે ઉપરથી છે એની નીચે લીટી કરીશું પાંચમું પેન્સિલનું ચિત્ર છે તો આવું ચિત્ર આપણને આગળથી ઉપરથી કે સામેથી ક્યાંથી છે તો કે ઉપરથી આવું ચિત્ર દેખાય હવે પછીનો પ્રશ્ન નીચે આપેલા ટપકાઓની મદદથી પેટર્ન ડિઝાઇન બનાવો તો અહીં જે ટપકાઓ આપેલા છે એને આપણી રીતે જોડી અને કોઈ પણ પેટર્ન બનાવવાની છે અહીંયા મેં એક પેટર્ન બનાવેલી છે તો આ રીતે તમે કોઈ પણ તમને જેવી આવડે એવી પેટર્ન તમે બનાવી શકો છો ત્રીજો પ્રશ્ન જોડીને ચોરસ અને લંબચોરસ દોરો અહીં જે ટપકાઓ આપેલા છે તો આપણે ચોરસ પહેલા શીખેલા છીએ તો એ મુજબ આ ટપકાઓને જોડી અને ચોરસ આકાર બનાવીશું એવી જ રીતે લંબચોરસ આકાર છે એ પણ ટપકાઓને જોડી આ રીતે બનાવી શકાય ચોથો પ્રશ્ન નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો તો અહીંયા પેન્સિલ બેટ પુસ્તક ચશ્મા અને સીસી એ ટપકા જોડી બનાવાના છે તો આપણે પેન્સિલ આ મુજબ બનાવી શકીએ તમને બીજી રીતે ફાવતું હોય તો એ પણ તમે બનાવી શકો છો હવે બેટનું ચિત્ર છે તો બેટ અહીંયા આડું આ મુજબ મેં બનાવેલ છે તો તમે પણ તમારી રીતે જેટલું સરસ થાય એ પ્રમાણે આપણે બનાવી શકીએ ત્રીજું છે પુસ્તક તો પુસ્તક આપણે બનાવીશું આ રીતે લીટી જોડી અહીંયા મેં પુસ્તકનું ચિત્ર બનાવેલ છે તમે પણ તમારી રીતે આનાથી સરસ મજાનું ચિત્ર બનાવી શકો છો ચોથું છે ચશ્મા તો હવે ચશ્માનું આપણે ચિત્ર બનાવીશું તો ટપકાઓને જોડી આ મુજબ ચશ્મા છે એ બનાવી શકાય છે પાંચમું છે સીસી તો હવે સીસીનું ચિત્ર છે એ આપણે બનાવીશું ટપકાઓ આ મુજબ જોડી તમે તમારી રીતે સરસ મજાની સીસી બનાવી શકો છો આગળનો પ્રશ્ન જોઈશું નીચે આપેલા અડધા ચિત્રોને અરીસામાં જુઓ અને પૂર્ણ ચિત્ર બનાવો તો પહેલું ચિત્ર છે શર્ટ તો આ શર્ટને આપણે અરીસો રાખી જોવાનો છે અને કેવું ચિત્ર દેખાય છે તો એ મુજબ આપણે સરસ મજાનું ચિત્ર દોરવાનું રહેશે પેન્સિલથી શાંતિથી દોરીશું એટલે ખૂબ સરસ ચિત્ર બનાવી શકશું આપણે તો અહીંયા મેં શર્ટનું ચિત્ર બનાવ્યું છે હવે બીજું છે પાંદડું તો એને પણ અરીસામાં જોઈ આપણે કેવો આકાર દેખાશે તો એ મુજબ આપણે સામેની બાજુ પાંદડું આ રીતે દોરીશું અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો ત્રીજું છે ટોપી તો ટોપી પણ આપણે પેન્સિલથી શાંતિથી ખૂબ સરસ મજાની આ ચિત્રમાં દેખાય એ મુજબ દોરી શકીશું ચોથું છે લેમ્પ બલ્બ તો અરીસામાં જોઈ અને આ રીતે આપણે બલ્બ પણ બનાવશું એટલે ચિત્ર પૂર્ણ થશે પાંચમું છે ઘરનું ચિત્ર તો એના ઉપર આપણે અરીસો રાખી અને આખું ચિત્ર કેવું દેખાય છે એ જોઈ અને આ મુજબ દોરી શકીશું પેન્સિલથી તમે આના કરતા પણ સરસ મજાનું ચિત્ર દોરી શકો છો આગળનો પ્રશ્ન છ નીચે આપેલા ચિત્ર નંબર એક મુજબ બાકીના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે તો પહેલું ત્રિકોણનું ચિત્ર છે તો એને બે ભાગ લીટી કરીને કરેલા છે તો હવે બીજા બધા ચિત્રો છે એના બે ભાગ થાય કે નહીં આપણે જોઈએ તો પતંગ્યું તો એના બે ભાગ થઈ શકશે એટલે આપણે વચ્ચે લીટી દોરીશું ત્રીજું લંબચોરસ એના પણ બે ભાગ થશે ચોથું ચિત્ર તો એના બે ભાગ થશે નહીં પાંચમું ચિત્ર ફૂલ એના બે ભાગ થઈ શકશે છઠ્ઠું એ તો એના પણ બે ભાગ થશે સાતમું ડી એના બે ભાગ થશે આઠમું એચ એના પણ બે ભાગ થશે નવમું એક્સ તો એના પણ બે ભાગ થશે દસ વાય એના પણ વચ્ચેથી બે ભાગ થશે અગિયાર પંચકોણ તો એના પણ આપણે બે ભાગ કરી શકીશું બારમું ક મૂળાક્ષર છે તો એના બે ભાગ થશે નહીં એટલે આપણે એમાં ચોકડી કરીશું તેરમું એક આકાર આપેલો છે તો એના બે ભાગ થશે નહીં કારણ કે એમાં આ જે સફેદ પટ્ટી છે એના કારણે બે ભાગ ન થાય નતર થઈ શકે ચૌદમું અઢાર અંક છે તો એના પણ બે ભાગ થશે નહીં આગળનો પ્રશ્ન જોઈશું નીચે આપેલ વસ્તુઓને જોવા માટે સાચા શબ્દની નીચે લીટી દોરો પહેલું વિમાનનું ચિત્ર છે તો એ પાછળથી ઉપરથી કે સામેથી તો આવું ચિત્ર છે એ આપણને ઉપરથી દેખાશે છે એટલે ઉપરની નીચે લીટી દોરીશું બીજું પંખીનું ચિત્ર છે તો આવું ચિત્ર આપણને નીચેથી દેખાશે ત્રીજું લક્કડખો પક્ષીનું ચિત્ર આપેલું છે તો આવું ચિત્ર ક્યાંથી દેખાશે તો સામેથી જોઈશું તો આવું ચિત્ર દેખાશે આગળનો પ્રશ્ન નીચે આપેલ ટપકાની મદદથી ત્રિકોણ અને ષટકોણ બનાવો તો અહીં જે ટપકા આપેલ છે એને જોડીને આપણે એક ત્રિકોણ બનાવવાનો છે અહીંયા મેં બનાવેલ છે તમે તમારી રીતે મોટો ત્રિકોણ બનાવી શકો છો હવે સટકોણ તો અહીંયા ટપકા જોડી એક નાનકડો સટકોણ બનાવેલ છે તમે પણ આનાથી સરસ ખૂબ મોટો બનાવી શકો છો આગળનો પ્રશ્ન નીચે આપેલ ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો તો અહીંયા કાતર અને પતંગિયાનું અડધું ચિત્ર છે તો આપણે એને અરીસામાં જોઈ પૂર્ણ કરીશું તો અહીંયા મેં કાતર અડધી છે તો અડધી દોરેલ છે તમે પેન્સિલની મદદથી ખૂબ સરસ બનાવી શકશો એવી જ રીતે હવે પતંગિયાનું ચિત્ર તો એ પણ આપણે અડધું છે તો અરીસામાં જોઈ આપણે પૂર્ણ કરી શકીશું અહીંયા મેં પૂર્ણ કરેલ છે આ રીતે તમે પણ બનાવી શકશો આગળનો પ્રશ્ન કયા ચિત્રને ત્રુટક રેખાથી વિભાજીત કરીએ તો બે સમાન ભાગ બને તો અહીંયા ત્રણ ચિત્રો આપેલ છે તો કોના સમાન ભાગ બને અને ન બને તે આપણે જોઈએ તો પહેલો જે ચિત્ર છે તો એના સમાન ભાગ બનશે નહીં બીજું એમ તો એને બે ભાગ બનશે તો આપણે ત્રુટક રેખાથી દર્શાવીશું ત્રીજું સાત છે તો એના બે સમાન ભાગ બની શકશે નહીં તો બાળમિત્રો આ વિડિયોમાંથી આપણે સમજી વિચારી પછી જ સ્વ પોથીમાં આપણી જાતે લખીશું આભાર